જોડિયા તાલુકાના તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. ગુજરાત રાજ્ય ગાંધીનગર નિર્દેશ મુજબ જોડિયા તાલુકામાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગરના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત પશુપાલન પ્રભારી અધિકારી અને પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના જોડિયા દ્વારા કરવામાં આવેલ છે. જોડિયા તાલુકાના તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. તારીખ 8/1/2024 રોજ પટેલ સેવા સમાજ જોડિયા ગામે કરવામાં આવેલ હતું. શિબિરમાં જોડિયા તાલુકાના પશુપાલકોને પશુપાલન, માવજત, રહેઠાણ, સંવર્ધન, સારવાર તથા સરકારશ્રીને વિવિધ સહકારી યોજનાઓ અને કેસીસી પશુપાલન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી. તાલુકા શિબિર અંતર્ગત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અધિરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાના વયદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને અન્ય પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ હાજર રહી માર્ગદર્શન આપવામાં આવેલું અને જોડિયા તાલુકાના જોડિયા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા પશુપાલન ખાતાના અધિકારી શ્રી ડોક્ટર કે એન ખીમાણિયા અને કર્મચારી શ્રી એચ જે કેલ્લા તેમજ વીડી સુંદરભાઈ ભારે જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ, સરહદ, અમરાવાલ, હરિયાણા. પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર તેમજ પશુ દવાખાના જોડિયા દ્વારા આજરોજ જોડિયામાં પટેલ સમાજ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન કમ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સામેલ તમામ ગામમાંથી આવેલા મહિલા પશુપાલકોને પશુપાલનની વિવિધ પ્રવૃત્તિઓ, પશુ સારવાર, પશુ આહાર, પશુ સંવર્ધન, પશુનો ઉછેર, પશુનું રહેઠાણ જેવી વિવિધ બાબતોને વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કરવી તેમજ તેમની આવક કેવી રીતે બમણી કરવી, ખર્ચ કેવી રીતે ઘટાડવો, ઉપરાંત સરકારશ્રીની જે વિવિધ સહાયકારી યોજનાઓ છે, કેસીસી પશુપાલન છે, અત્યારે સંવર્ધનને લગતી શું કામગીરી ચાલી રહી છે, કૃમિનાશક દવાનું વિતરણ તેમજ સરકારશ્રી દ્વારા સમય અનુસાર જે વિવિધ રસીકરણના પ્રોગ્રામ ચાલી રહ્યા છે તેના વિશે ડિટેલ માહિતી આપવામાં આવી હતી અને પશુપાલકો તરફથી પ્રતિભાવના રૂપે જો કોઈ પ્રશ્ન હોય